नमस्कार मित्रों, आज बात करीश 30 वर्ष पहलानी एक सत्य घटनानी जे एक महिलाए पोताना शब्दों में लखी हती। तो चलो जानिए के बात शू हती। ते मारा पड़ोसी में एक परिवार रहतो, तेना परिवार में ते पति पत्नी अने बे बाळको रहता। दीकरो 2 वर्षनो अने दीकरी 3 वर्षनी। ते बहेननुं नाम मीरा हतुं अने बन्ने बाळकोना नाम माही अने पंथ हतुं। मीरा ने तेना घरनी साफ सफाई थी खूब ज प्रॉब्लम हतो। तेने पोतानुं घर एकदम साफ थयेलुं होवुं जोईए, आथी ते तेना बन्ने बाळकोने घरेथी बहार रमवा माटे मोकली देती। पड़ोसमां रहेता बधा ज लोको कहेता, आ ते केवी मां छे के आखो दिवस तेना बाळकोने बहार ज रमवा मोकली दे छे। ते तेना बाळकोनुं बिलकुल ध्यान राखती नहोती। पड़ोसना लोको पाछळथी कंई बोले तेनो कंई ज वांधो नहीं, परंतु तेनी सामे जो कोई बोले तो तेनो वारो ज पड़ी जाय। आथी तेना पड़ोसमां रहेता लोको साथे तेनो कोई ज सारो संबंध नहोतो। एक दिवस एवुं बने छे के सवारनो नास्तो कर्या पछी मीरानो पति ऑफिसे जतो रहे छे। त्यारबाद मीरा तेना बन्ने बाळकोने नास्तो करावी बहार रमवा माटे मोकली दे छे। मीरा पोते घरना कामोमां लागी जाय छे। घरनुं बधुं ज काम पूरुं कर्या पछी ते नाही धोई तैयार थाय छे। पूजा करी नास्तो कर्यो। हवे मीराने तेना बाळकोनी याद आवी के हवे हुं बाळकोने बोलावुं अने तेमने नवडावी धोडावीने तैयार करी दऊं। आमे ते रमी रमीने खूब ज गंदा थई गया हशे, आम विचारीने ते बाळकोने लेवा माटे गई। त्यां जईने जोवे छे तो तेनो दीकरो एक ज रमतो हतो, तेनी दीकरी त्यां हती नहीं। आथी मीरा तेना दीकराने कहे छे કે બાબુ દીદી ક્યાં ગઈ? તેનો દીકરો વધારે કંઈ કહી શકતો નથી, પરંતુ તેની કાલી ગેલી ભાષામાં એટલું જ કહીએ છીએ કે દીદીને કોઈ અંકલ તેમની સાથે લઈ ગયા છે। મીરા તેની દીકરી માહીને જોતી નથી એટલે ખૂબ જ ગભરાવા લાગે છે। તે દીકરાને ગોદમાં લઈ આગળ ચાલવા લાગી, આમ તેમ બધી જ બાજુ જોવા લાગી કે તેની દીકરી ક્યાંક નજરે આવે, પણ તેની દીકરી ક્યાંય દેખાતી નહોતી। મીરા ગભરાતા ગભરાતા સોસાયટીમાં એક પાનની દુકાન છે ત્યાં ગઈ। આ દુકાનવાળા પાનની સાથે સાથે બાળકો માટે થોડી ચોકલેટો અને રમકડાઓ પણ રાખતા। સોસાયટીમાં જ દુકાન હતી એટલે બાળકો હંમેશા તે દુકાનેથી ચોકલેટો લેવા માટે આવતા। આથી તે દુકાનવાળો ભાઈ સોસાયટીના બધા જ બાળકોને ઓળખતો। મીરાએ તે દુકાનવાળા ભાઈને પૂછ્યું, મારી દીકરી માઈ અહીંયા ક્યાંય દેખાતી નથી, તો તમે અહીંયાથી બહાર જતા જોઈ છે? દુકાનવાળો કહે છે કે હા, તમારી દીકરી માહીને મેં કોઈ અજાણ્યા ભાઈ સાથે જોઈ હતી, તે બંને અહીંયા આવ્યા હતા, ચોકલેટ તેમજ થોડા રમકડાઓ ખરીદ્યા હતા। આ સાંભળીને મીરા ખૂબ જ પરેશાન થવા લાગી, તેને સમજાતું નહોતું કે આ ભાઈ કોણ હતા। મીરાએ ફરીથી દુકાનવાળા ભાઈને પૂછ્યું કે ચોકલેટ અને રમકડાઓ લઈને મારી દીકરી કઈ તરફ ગઈ હતી? દુકાનવાળો ભાઈ જમણી બાજુ ઈશારો કરીને કહે છે કે આ બાજુ ગઈ છે। દુકાનવાળા ભાઈએ જે બાજુ રસ્તો બતાવ્યો હતો તે બાજુ જ મીરા ઝડપથી ચાલવા લાગી। તે ચાલતી ચાલતી એ રસ્તા પર આવી પહોંચે છે જ્યાં 2 રસ્તાઓ પડતા હતા, તેમાંથી એક રસ્તો માર્કેટ તરફ જતો તો બીજો રસ્તો ટોકીજ તરફ જતો। મીરા ટોકીજ હતું તે બાજુ રસ્તા પર ચાલવા લાગી। આ સમયે 12:00 અને 3:00 નો શો છૂટવાનો હતો। આ જમાનામાં સિનેમાઘરમાં ખૂબ જ ભીડ થતી, તે દિવસનું મૂવી પણ પારિવારિક હતું એટલે અહીંયા ટોકીઝમાં ખૂબ જ ભીડ જોવા મળતી। એક બાજુ શો જોઈને નીકળવાવાળા લોકો હતા તો બીજી બાજુ શો જોવા માટે અંદર જવાવાળા લોકો હતા। મીરા આગળ ચાલતી હતી તો અચાનક તેની નજર રસ્તાના કિનારા પર ઝાડી હતી ત્યાં પડી। ઝાડીમાં પોતાની દીકરીનું ફ્રોક તેને દેખાય છે। તેને ખબર પડી જાય છે કે કોઈ બદમાશ છે, તે તેની દીકરીને અહીંયા ઝાડીમાં લઈને છુપાઈ ગયો છે। તેની ગોદમાં તેનો દીકરો હતો, આથી તેનો સામનો એકલા કેવી રીતે કરી શકે? આ ઉપરાંત તે બદમાશ પાસે ચાકુ, બંદૂક આ સિવાય પણ કંઈક સાધનો હોઈ શકે, મીરા મનમાં વિચાર કરવા લાગે છે। રસ્તા પર ઘણી બધી ગાડીઓનું આવવા જવાનું શરૂ હતું। તેણે ઘણી બધી ગાડીઓને રોકવાની કોશિશ કરી જેથી કરી પોતાની સમસ્યા શું છે તે બતાવી શકે, પરંતુ રસ્તા પર જતા કોઈ ગાડીવાળા ભાઈ રોકાવા તૈયાર નહોતા। મીરા તેના દીકરાની ગોદમાં લઈને રસ્તા પર જ ઊભી રહે છે। હાથ હલાવીને ગાડીવાળા હોય કે સ્કૂટરવાળા હોય તે બધા લોકોને રોકવાની કોશિશ કરતી રહી, પરંતુ બધા જ લોકો રસ્તો પાર કરી અને નીકળી જતા। મીરાને કંઈ સમજાતું નહોતું કે હવે હું ગાડીવાળા લોકોને કેવી રીતના અહીંયા રોકું।
તે મનમાંને મનમાં વિચાર કરવા લાગી। તેણે એક વિચાર આવે છે એટલે તે પોતાના બાળકને ત્યાં રસ્તાના કિનારે ઊભું રાખી અને પોતે રસ્તા વચ્ચોવચ સૂઈ જાય છે। આથી હવે રસ્તા પરના બધા જ વાહનોને ત્યાં ઊભું રહેવું પડ્યું। તે લોકો જાણવા માગતા હતા કે મહિલા આમ રસ્તા વચ્ચે શા માટે સૂતી છે। તેમાંથી એક માણસ નીચે ઉતરી મીરાને પૂછ્યું કે બહેન, તમે આમ રસ્તા પર કેમ સૂઈ ગયા છો? મીરા કહે છે કે એક બદમાશ મારી દીકરીને લઈ આ ઝાડીમાં છુપાઈને બેઠો છે। હું એકલી જ હતી, આથી તેનો સામનો ના કરી શકું, તેથી મારે થોડી મદદ જોઈએ છે। મહેરબાની કરી મારી મદદ કરો, નહીં તો પેલો બદમાશ મારી દીકરીને મારી નાખશે। મીરા પોતાના દીકરાને પાછી ગોદમાં લઈ લે છે। લોકોને આખી પરિસ્થિતિની ખબર પડી ગઈ એટલે બધા જ લોકો જે ઝાડીમાં છુપાઈને બેઠો હતો તે તરફ જાય છે। મીરા ખૂબ જ ડરી ગઈ હતી કે તે બદમાશ માણસના હાથમાં ચાકુ ના હોય, તે માણસ પોતાની દીકરીને નુકસાન પહોંચાડી શકે તેમ હતો। બધા જ લોકો તેણે હિંમત આપે છે કે તમે શાંત થઈ જાઓ, તમારી દીકરીને કંઈ જ નહીં થાય। પછી બધા જ લોકો એકસાથે તે ઝાડી તરફ ગયા। ઝાડીની પાછળથી જઈ તેની દીકરીને તે બદમાશથી છોડાવે છે। તે બદમાશને પકડી બહાર લાવી મારવાનું શરૂ કરે છે। મીરાની દીકરી તો દોડીને તેની માતાને વળગી ગઈ અને ખૂબ જ રડવા લાગી। તેની માતા પણ તેની દીકરીને જોવા લાગે છે કે ક્યાંય વાગ્યું તો નથી રે। બધું જોઈ લીધા પછી તે તેની દીકરીને ખીજાવવા લાગી કે તું ચોકલેટની લાલચમાં આવી આમ ગમે તેની સાથે શા માટે જતી રહે છું? તે બદમાશ અંકલ તને આ ઝાડીમાં લઈને બેઠા હતા તો તું શા માટે બૂમો નહોતી પાડતી? ત્યારે તેની દીકરી કહે છે કે મમ્મી, તે માણસે મારા મોઢામાં એટલી બધી ચોકલેટ ભરી દીધી હતી કે મારું મોઢું સાવ બંધ થઈ ગયું હતું। દીકરી રડતી રડતી બધું જ કહી રહી હતી કે જ્યારે તે માણસ મને ચોકલેટ અપાવીને બીજી બાજુ લઈ જતો હતો ત્યારે હું બૂમો પાડવાની હતી, પરંતુ તે માણસે મને એમ કહ્યું કે આગળ પણ સરસ રમકડાની દુકાન છે, તો ચાલ હું તને થોડા રમકડા લઈ આપું। હું રમકડાની લાલચમાં આવી તે માણસ સાથે આગળ ચાલવા લાગી। તે સમયે ત્યાં ફિલ્મનો શો પૂરો થવામાં હતો એટલે માણસોની ખૂબ જ ભીડ હતી। તેનો લાભ લઈને આ માણસ મને ત્યાં ઝાડીમાં લઈ ગયો। હું બૂમો ના પાડી શકું એટલા માટે તેણે મારા મોઢામાં ચોકલેટો ભરી મોઢું દબાવી દીધું। આ સાંભળીને ત્યાં ઊભેલા લોકો તે માણસને ખૂબ જ મારે છે, મારી મારી તેની એક આંખ ફોડી નાખે છે અને અંતે કહે છે કે જો આજ પછી આવી તે ભૂલ કરી છે તો તને જીવતો નહીં છોડીએ। એટલામાં જ પોલીસવાળા ત્યાં આવી ગયા અને પોલીસ તે માણસને પકડી પોલીસ સ્ટેશને લઈ ગયા। આ મીરાનું સાહસ અને સૂઝબૂઝના કારણે જ આજે તેની દીકરી તેની પાસે સહી સલામત હતી। મિત્રો, માં તે માં જ હોય છે। એક માની બુદ્ધિના કારણે તેની દીકરીનો જીવ આજે બચી ગયો હતો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે। આભાર।